ઉગત કેનાલ રોડ વિસ્તારમાં ડીજે ના તાલે ચાલી રહેલી ધૂળેટીની ઉજવણી અંતર્ગત બાર વર્ષની માસુમ બાળાને કલર લગાવ્યા બાદ લિફ્ટ ના સાઈડ ના ખૂણામાં લઈ જઈ અશ્લીલ હરકત કરનાર વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે ઉગત કેનાલ રોડ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવાર ધૂળેટીના દિવસે સ્થાનિક વિસ્તારમાં ડીજેના તાલે એકબીજાને કલર લગાવી મજા માણી હતી નાના બાળકો નાના બાળકોની સાથે અને મોટા ભયના લોકો પોતાની રીતે એકબીજા ઉપર કલર ઉડાવી ધૂળેટી રમી રહ્યા હતા અને તે દરમિયાનમાં બાર વર્ષની માસુંબાળા આવી તેની ઉંમરના બાળકો સાથે ધૂળેટી રમી રહી હતી ત્યારે ઉગતને સ્ટર્લિંગ હાઇટ્સના L501 માં રહેતો દીપક આરસથી અવનીના ઘાલ ઉપર કલર લગાવી તેનો હાથ ખેંચી કોમ્પ્લેક્સની લિફ્ટની બાજુમાં આવેલા કાચના દરવાજાની પાછળ લઈ ગયો હતો જ્યાં નરાધમ દીપકે માસૂમ સાથે અશ્લીલ હરકતો કરતા અવની ચોકી ઉઠી હતી પોતાની પુત્રીનો હાથ પકડીને સાઈડ પર લઈ જતા નરાધમને જોઈને અવનીની માતા પણ ત્યાં પહોંચી ગઈ હતી તો બીજી તરફ પોતાની સાથે અશ્લીલ હરકતો થતા ચોકી જનાર અવનીએ બૂમાબૂમ કરી મૂકી હતી અને અવનીની માતાને નિરાધરમ દીપકને ઠપકો પણ આપ્યો હતો પરંતુ પોતાની કર્તૃત્વ પર પસ્તાવો કરવાને બદલે દીપકે સમગ્ર મામલાને સહતાથી લીધો હતો અવનીની માતાએ સમગ્ર બાબતની જાણ પોતાના પતિને કરી હતી પરંતુ જે તે વખતે અવની પરીક્ષા ચાલુ હોવાથી પરિવારે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું અને ચાઇલ્ડ હેલ્પલાઇન પર જાણ કરી દીધી હતી આ દરમિયાનમાં ગત રોજ અવની પરીક્ષા પૂર્ણ થઈ જતા દીપક વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન સાબિર સાહેબ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત